નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના કૃષિલક્ષી કાર્યક્રમ કૃષિ યાત્રામાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે કૃષિ યાત્રા અંતર્ગત ચર્ચા કરવાના છીએ વૃક્ષની ખેતી દ્વારા આવક વૃદ્ધિ વિશે. ખેડૂત મિત્રો, આજના અત્યાધુનિક સમયમાં ખેતી પદ્ધતિ પણ બદલાઈ રહી છે, બદલાઈ ગઈ છે, ત્યારે ખેડૂતોએ ખેતીની એકમાત્ર ઉપજ ઉપર નિર્ભર ન રહેવું જોઈએ, આવક વૃદ્ધિ માટે પણ પ્રયત્ન કરવા જોઈએ, ત્યારે ખેતીને સંલગ્ન બીજા વ્યવસાય કરવાની જરૂરિયાત પણ એટલી જ ઊભી થઈ છે. ત્યારે ખેડૂતો પોતાના ખેતરમાં આંતરપાક કરીને કે પછી ખેતરના શેઢા પાડે અથવા તો જે ફાજલ જમીન પડી રહી છે ત્યાં વૃક્ષોનું વાવેતર કરીને પણ આવક વૃદ્ધિ કરી શકે છે અને પર્યાવરણની રક્ષા કરી શકે છે. વૃક્ષોની ખેતીને સરકાર દ્વારા પ્રોત્સાહન પણ પૂરું પાડવામાં આવે છે, ત્યારે સરકાર દ્વારા સબસિડી પણ ચૂકવવામાં આવે છે. ત્યારે ખેડૂત મિત્રો, આજે આપણે કૃષિ યાત્રા કાર્યક્રમ અંતર્ગત વૃક્ષોની ખેતી દ્વારા આવક વૃદ્ધિ, જે અંતર્ગત વાવેતરથી લઈને વેચાણ સુધીની સમગ્રતયા માહિતી તેમજ માર્ગદર્શન પ્રાપ્ત કરીશું. અને આ માટે આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર જગદીશ પ્રસાદ, કે જેઓ રિટાયર્ડ આઈએફએસ ઓફિસર છે. ડોક્ટર જગદીશ પ્રસાદ, આપનું સ્વાગત છે. નમસ્કાર. તો સાથે જ આપણી સાથે જોડાઈ ગયા છે માનસી બાયો વર્મીટેકના સંચાલક મણિભાઈ પટેલ. મણિભાઈ, આપનું પણ હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. તો જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છે ત્યારે ખેડૂત મિત્રો, વૃક્ષોની ખેતી દ્વારા આવક વૃદ્ધિ આપણો વિષય છે, અને આ જ વિષય પર આપને કોઈ પ્રશ્ન હોય, આપને કોઈ મૂંઝવણ હોય તો ફોન આપ અમને કરી શકો છો, અને તાત્કાલિક આ જે બંને મહાનુભાવો છે તેમના દ્વારા આપ પ્રત્યુત્તર મેળવી શકો છો. સૌથી પહેલા હું જગદીશભાઈ આપને પૂછવા માંગીશ, આપની પાસે આવવા માંગુ છું મહત્વનો સવાલ. જી. ખેડૂત મિત્રો વૃક્ષો દ્વારા આવક વૃદ્ધિ કરવા માંગે છે, કઈ રીતે કરી શકે, કયા પ્રકારના વૃક્ષો તેમને મદદ કરી શકે? ધન્યવાદ. એકચ્યુઅલી ગ્રામીણ વિસ્તારમાં બાત કરીએ તો ખેડૂતો મિત્રો પાસે આવકના મુખ્ય સાધન એ ખેતર છે, અને ખેતરમાં મોટા ભાગે લોકો ખેતી પાક લેતા હોય છે, અને ખેતીના સાથે જો આવક વધારવી હોય તો પશુપાલન સંકળાયેલું છે. પણ સાથે સાથે એક બીજો વિકલ્પ પણ છે, એ છે વૃક્ષ ખેતી. એને કૃષિ પાક સાથે અથવા તો કૃષિ પાક વગર કરી શકાય. હવે ખેડૂત કયા વૃક્ષની પસંદગી કરે એ કઈ એક વસ્તુઓ પર આધાર રાખે છે. ખેડૂત સદ્ધર છે, કેટલા સમય સુધી ઇંતજાર કરી શકે છે, કે કેમ કોઈ પણ વૃક્ષ જે છે એ 5 સાલમાં પરિપક્વ થાય છે, બીજા અમુક વૃક્ષો છે જે 8 સાલમાં પરિપક્વ થાય છે, અને અમુક જે છે એ મોટા 20 વર્ષ અને 25 વર્ષ પણ લેતા હોય છે. તો ખેડૂત કેટલા સમય સુધી ઇંતજાર કરી શકે છે એ એક પાસું છે એની પસંદગીનો. બીજો એક પસંદગીનો એનો પાસું છે કે જે તે વિસ્તારમાં કયા પ્રકારના વૃક્ષો સારી રીતે વધી રહ્યા છે, અથવા તો જે ખેડૂતોએ ટ્રાયલ કર્યા કયા કયા વૃક્ષો એ સારી આવક એ વિસ્તારમાં પૂરી પાડી છે, અને વૃક્ષને પાણીની જરૂરત છે કે નથી એ વસ્તુ જાણી લેવી જરૂરી છે, જેથી ખેડૂતો લાંબા ગાળાના વૃક્ષ ખેતી જ્યારે કરે તો એને થોડા સા વ્યવસ્થિત રીતે અભ્યાસ કરીને આગળ વધવું પડે, અન્યથા ખોટ થવાની શક્યતાઓ રહે છે. મણિભાઈ, આપની પાસે આવવા માંગીશ જે પ્રમાણે અત્યારે જગદીશભાઈએ વાત કરી. હવે સવાલ એ છે કે જ્યારે ખેતી કરવી છે ત્યારે જમીનનું મહત્વ કેટલું, ડુંગરાળ વિસ્તાર હોય તો ત્યાં ખાસ કરીને શું કાળજી લેવી જોઈએ, અને ભૌગોલિક વિસ્તારનું મહત્વ કેટલું? સારી વાત છે સાહેબ, આપનો પ્રશ્ન પણ વ્યાજબી છે, કારણ કે ગુજરાતનું આપણે આખો વિસ્તાર જોઈએ તો દરેક જિલ્લા દીઠ જમીન, એનું વાયુમંડળ, પર્યાવરણ જુદું જુદું હોય. જી. અને પાણીની સુવિધા પણ દરેક જગ્યાએ સરખી હોતી નથી. દરિયાકિનારાની જમીનમાં ત્યાં ખારું પાણી આવતું હોય છે. સુરત, દક્ષિણ ગુજરાતમાં વધુ પાણી હોય, ઉત્તર ગુજરાતમાં પાણીની અછત ઊભી થતી હોય. અને અમારો મુખ્યત્વે પંચમહાલ દાહોદ વિસ્તાર છે, ત્યાં ડુંગરાળ વિસ્તાર છે, તો દરેક વિસ્તારમાં એક જ પ્રકારનું વૃક્ષ કરવું હિતાવહ નથી. જી. ત્યાંનું સ્થાનિક જમીનની ગુણવત્તા જોવી જરૂરી છે. અમારા ધારો કે દાહોદ પંચમહાલમાં ખાડા ટેકરાવાળી જમીન હોય તો એવી જમીનમાં એ પ્રમાણેના વૃક્ષો વાવવા જોઈએ. ખાસ કરીને ખેડૂતોને કહેવામાં આવે કે ભાઈ આ વૃક્ષની ખેતી કરવી જોઈએ, પણ આંખ બંધ કરીને એક જ પ્રકારના વૃક્ષો દરેક જમીન
માં અનુકૂળ ના પણ આવતા હોય તો એવા ખેડૂતોને ખાસ કરીને વિનંતી કરવાની કે હવે તો સામાજિક વનીકરણની તમામ જગ્યાએ ઓફિસો છે, તમામ કચેરીમાં નજીકની સંસ્થા એને જ્યાં કચેરીમાં લાગુ પડતું હોય નજીક ત્યાં એને માહિતી મેળવી લે અને એ કયું ઝાડ એને અનુકૂળ છે એ માહિતી મેળવીને જો ખેતી કરે તો એ વધુ અનુકૂળ છે ખેડૂતો માટે. કારણ કે અમુક વૃક્ષ એવા હોય કે ઓછા પાણીમાં થઈ જતા હોય, ઓછા સમયમાં થતા હોય છે. દાખલા તરીકે સરગવો છે, એનું વાવેતર કરીએ તો 6-8 મહિના પછી ઉત્પાદન શરૂ થઈ જાય, તો જેને ધીરજ ઓછી છે, જેની સાહેબે વાત કરી એમ નાણાકીય કેટલાક પાક એવા છે કે જે ખૂબ જ ટૂંકા ગાળામાં એ ઉગી શકે છે અને તેનો લાભ મળી શકે છે. આગળ પણ આપણે ખાસ કરીને સરગવાની ખેતીની પણ આપણે જાણકારી પ્રાપ્ત કરવી છે, પરંતુ સૌથી પહેલા વાત કરીએ, એક કોલર આપણી સાથે જોડાયા છે. શાંતિલાલભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન જણાવો. સાહેબ, હું અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બોરાળા ગામથી બોલું છું. હા જી. અમારી જમીનો શેત્રુજી કાંઠે ખારપાટ જમીનો છે. અચ્છા, બરાબર. હા, તો એ ખારપાટ જમીનમાં આ સરકારશ્રી તરફથી કંઈક વિઝિટ કરીને એનાલિસિસ કરીને કયા વૃક્ષો વાવીએ તો અમને ફાયદો થાય એવું કંઈ થઈ શકે ખરું સાહેબ? જી સર, એમનો પ્રશ્ન એ છે કે ખારાશવાળી જમીન છે, ખારાપાટની જમીન છે શેત્રુજીનો જે કાંઠો છે ત્યાં, તો ખાસ કરીને કયા પાક તેવો કયા વૃક્ષ ઉગાડી શકે અને એના માટે કોઈ સરકારની જાહેરાત હોય તે પણ કહેજો. જગદીશ પ્રસાદજી, દેખીએ ક્ષારના પ્રમાણ ઉપર બહુ આધાર રાખે છે. જે ખાર પાકની જમીન ગુજરાતમાં એવી છે કે જ્યાં ગાંડા બાબળ અને સલવા ડોરા, જેને આપણે પીલુડી બોલીએ છીએ, એ સિવાય બીજો ઝાડ ઉગતા નથી, તો એ વિસ્તારમાં જે છે વૃક્ષની ખેતી બહુ હિતાવહ લાગતી નથી. પર એનાથી જે ઉપરવાળા ભાગ છે જ્યાં આપને લીમડા જોવા મળશે અને ખેજડા જોવા મળશે, ખેજડા અને સોબાબળ એવા વૃક્ષોમાંથી કંઈક આવક મેળવી શકાય. અને સાથે જે એ વિસ્તારમાં થોડાક નારિયેળની ખેતી પે ભાર મૂકી શકાય, પરંતુ જ્યાં ખરાશ જ્યાદા હોય જે વિસ્તારની ખેડૂત ભાઈ વાત કરે છે, જે વિસ્તારમાં કૃષિ પાક ના થતું હોય બિલકુલ, તો ત્યાં ગાંડા બાબર સિવાય બીજું પાક લેવું અઘરું છે. બિલકુલ, તો બહુ જ મહત્વની આપે વાત કરી ત્યારે એ પણ જાણવું જરૂરી છે કે એ જમીન કયા પ્રકારની છે અને જમીનમાં કયા વૃક્ષો છે તે સરળતાથી ઉગી શકે અને વહેલું આપણને વળતર આપી શકે. મણિભાઈ, ફરી એકવાર આપની પાસે આવવા માંગીશ. અહીંયા સવાલ એ પણ છે કે આપણે એમ કહીએ કે ભાઈ વૃક્ષ ઉગાડવું જોઈએ, વૃક્ષની ખેતી કરવી જોઈએ, પણ આજે પણ ઘણા બધા ખેડૂત મિત્રો છે જે એમ જ માને છે કે જે આપણે પાક કરીએ એને જ ખેતી કહેવાય, વૃક્ષ ખેતી જેવું કશું હોતું નથી. તે માટે આપ તે લોકોને શું કહેવા માગો છો અને વૃક્ષની ખેતીથી શું ફાયદા થાય એ જણાવશો? મણિભાઈ, બહુ સાહેબ બહુ અગત્યનો તમે સવાલ પૂછ્યો. કારણ કે વર્ષોથી આપણા ખેડૂતોના મગજમાં એક જ ગ્રંથિ છે કે અમે અનાજ પકવીએ, શાકભાજી પકવીએ કે ફૂલની ખેતી કરીએ એને જ ખેતી ગણવામાં આવે છે. પણ છેલ્લા ઘણા વર્ષોથી, આપને કહું તો 40 વર્ષ પહેલાંથી, ગુજરાતમાં કાલોલ તાલુકામાં એક મલાવ ગામ છે, મલાવ ગામમાં આજથી 40 વર્ષ પહેલાં લોકોએ નીલગીરીની ખેતી શરૂ કરેલી. આપને જાણીને આશ્ચર્ય થશે કે આજે મલાવ ગામની એટલી સમૃદ્ધિ છે કે ત્યાં લોકોને ગાડી પાર્કિંગ કરવાની જગ્યા નથી. આપણે બીજા કોઈની વાત કરશું તો હસી નાખશે કે આટલી બધી આવક થાય, પણ એકર દીઠ 2-3 લાખની આવક આજથી 15-20 વર્ષ પહેલાં એમણે લીધેલી. એક એકરમાં 3-3 વર્ષે જ્યારે કાપણી થાય ત્યારે એ પેપર બનાવવામાં વપરાતા પેપર મેલો એને ખરીદતી, ત્યાર પછી લોકોના ધ્યાનમાં આવ્યું કે ભાઈ નીલગીરીની ખેતી તો ઘણી ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે ચીલાચાલુ આપણે ખેતી કરીએ છીએ પણ એમાં તમે જોવાનું તો 60%થી વધારે તો ખર્ચો થઈ જાય છે. આવક દેખાય પણ એમાં અત્યારે દવાનો ખર્ચો, ખાતર, બિયારણ આ બધું જ અને મહેનત મજૂરી. અત્યારે છેલ્લા વર્ષોથી તો નીલ ગાય, ભૂંડ એને એટલો બધો રંજાડ વધી ગયો છે. બીજું કે અત્યારે ખેતી પાક કરવા માટે શ્રમિકોની ખૂબ અસર છે, તો આવા સંજોગોમાં લેબર મળવા મુશ્કેલ છે. શ્રમિકોની એટલી બધી અછત ઊભી થઈ ગઈ છે. એવા સંજોગોમાં જો ખેડૂતો ખેતીની જોડે જોડે પૂરક પાક તરીકે જો આંતરપાક લેવાની શરતે આ અમારા વન વિભાગની ઘણી બધી યોજનાઓ છે એનું અમલીકરણ કરે ને, તો ખેત ધારો કે અત્યારે મલબારી લીમડા અમે ગયા વર્ષે બહુ મોટું વાવેતર કરાયું, હવે એનું વાવેતર 10-12 ફૂટે કરાવીએ છીએ. 3 વર્ષ સુધી અંતર ખેતી થાય, આંતરપાક લેવાય. પહેલા વર્ષે કોઈ પણ નોર્મલ રૂટીન પાક લેવાય, પણ બીજા વર્ષથી એ કુદરતી ગ્રીન હાઉસ બની જાય. હવે ગ્રીન હાઉસના પાકો, ગ્રીન હાઉસ બનાવવામાં 30-40 લાખનો ખર્ચો થાય, એ આપણે વગર રૂપિયે ગ્રીન હાઉસ બની જાય, પણ ખેડૂતો એના માટે થોડો દ્રષ્ટિકોણ બદલવો પડે. હવે મલબારી લીમડાની વાત નીકળી, એને મિલિયા ડુબિયા કહેવાય છે, માલાબાર નીમ કહેવાય છે, મલેશિયન નીમ કહેવાય, એનો સ્વભાવ એવો છે
કે એક વર્ષમાં 25 ફૂટ સુધીની ઊંચાઈ લઈ લે છે. ઓહો. અને એ સીધું નીલગીરીની જેમ વધે, એના ડાળા પાંખડા બહુ થતા નથી. અને 6-7 વર્ષે કાપણી થાય ત્યારે પ્લાયવુડ કંપનીઓ એને વેનિયર બનાવવા માટે વાપરે છે. અચ્છા, એટલે એના કારણે પણ આપણે કહેવાય કે સારામાં સારો આપણને સારામાં સારો એનો ભાવ મળે એમ છે. આગળ આપણે આ જ મુદ્દે વાત કરવી છે, પરંતુ એક કોલર આપણી સાથે જોડાયા છે, પહેલા આપણે તેમને સમજી લઈએ. નરેન્દ્રભાઈ આપણી સાથે જોડાયા છે. નરેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન જણાવો. હેલો નરેન્દ્રભાઈ, આપનો પ્રશ્ન પૂછો. લાગે છે નરેન્દ્રભાઈ સુધી આપણો સંપર્ક નથી થઈ રહ્યો, આપનો અવાજ કદાચ એમની સુધી નથી પહોંચી રહ્યો. જે પ્રમાણે આપણે વાત કરતા હતા તે જ મુદ્દે આપણે આગળ વધવું છે. ત્યારે જગદીશ પ્રસાદજી, મારે ખાસ કરીને 3 બાબતો ઉપર પ્રકાશ ફેંકવું છે. જ્યારે આપણે લીમડાની વાત કરીએ ત્યારે એક તો આપણે જે કડવો લીમડો જે ખાસ કરીને આપણે ગુજરાતમાં જોવા મળે છે, રસોઈમાં જે લીમડો નાખીએ છીએ તેને આપણે કઢીમાં ખાસ કરીને નાખીએ છીએ અને આપણે મીઠો લીમડો કહીએ છીએ. અને એવી જ રીતે જે અત્યારે આપ વાત કરી રહ્યા છો ત્રીજો લીમડો, અને એ છે મલબારી લીમડો. તો આ ત્રણેય લીમડો છે તેના ગુણ શું, અને ખાસ કરીને એ ક્યાંની જાત કહેવાય છે? જે આપણા જેને કડવો લીમડો કહીએ છીએ, બ્રચ્છની જાત છે, આપણે અહીંયા મોટા ભાગે જોવા મળે છે, અને મને લાગે છે પાન ઇન્ડિયા બધે જ જોવા મળે છે. અને એ લીમડા બ્રચ્છની ખાસ જાત છે. અને જે માલાવાર લીમડો છે જી, એ પણ જે મીઠા લીમડા એની જાતમાં ગણાય. એક બ્રચ્છની જાત છે અને એક સરબ છે, એટલે એ દોનોની જાત જોવા જઈએ સાયન્ટિફિક તરીકે તો એક જ છે. પણ માલાવાર લીમડા એ બ્રચ્છનો સ્વભાવ રાખે છે અને પેલા જે છે એ છોડની જેમ કામ કરે છે. છોડની જેમ કામ. બિલકુલ, બહુ સરસ વાત કરી. આગળ ફરી એકવાર નરેન્દ્રભાઈ આપણી સાથે જોડાયા છે, ત્યાર પછી આપણે આ જ મુદ્દે ચર્ચાને આગળ વધારીએ. નરેન્દ્રભાઈ, આપનો સવાલ પૂછો. મારું અરવલ્લી જિલ્લામાં મારું ખેતર છે. મેં 3 વીઘાની અંદર 1,000,000 રૂપિયા લીમડા વાવ્યા છે જી. હવે 2.5 વર્ષ જેવું થયું પણ જોઈએ એવો ગ્રોથ નથી, અને માર્કેટ બાબતમાં એનું કેવું છે ભવિષ્ય? જી નરેન્દ્રભાઈ, આપનું ખેતર કઈ જગ્યાએ છે? લાગે છે અરવલ્લી જિલ્લાથી તેઓ વાત કરી રહ્યા હતા. શું કહેશો, ખાસ કરીને 2.5 વર્ષ જેટલો સમય તેમણે જે લીમડો ઉગાડ્યો છે તેની તેમણે વાત કરી, પરંતુ જોઈએ તેટલો ગ્રોથ મળ્યો નથી, શું કહેશો જગદીશજી? એમાં બે કારણ હોઈ શકે. એક કે જે જ્યાં વૃક્ષ લગાવ્યું છે જી ત્યાં કદાચ, જો કે અરાવલી જિલ્લાની વાત કરીએ તો ત્યાં ડુંગરાળ વિસ્તાર હોય અને નીચે પથ્થર આવી ગયો હોય તો તેવી સંભાવના બને. બીજું, એને પાણીની જરૂરિયાત પડે છે, પાણી જો ઓછું મળ્યું હોય તોય પણ એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. અને ત્રીજી પરિસ્થિતિ એ છે કે રોપા જે છે બહુ નજીક મેં લગાવી દઈએ, ચૂંકિ એ વૃક્ષની જાત છે, સારી રીતે વધ ધરાવે છે અને ઓછામાં ઓછા 8-7, 5-6 મીટર જેવું સ્પેસ એને જોઈએ. તો એ કંઈક કારણ છે કે કમ્પિટિશનના કારણે કદાચ એ નહીં આવી ગયો. અને ચોથા એક કારણ હોઈ શકે કે ઉદય કે કોઈ જીવાત રોગ આવી ગયો હોય, એનો એક કારણ હોઈ શકે છે. તો એ તો એ સ્થળે જઈને જ તપાસ કરવી પડે. અને ખેડૂત મિત્રને સલાહ એ છે કે કોઈ પણ નજીકમાં જો ફોરેસ્ટના અધિકારી હોય અથવા કોઈ વૃક્ષોનો જાણકાર વ્યક્તિ હોય તેની મુલાકાત લઈ લે. હળવે પછી એમને શું કરવું, બિલકુલ હવે આગળ શું કરવું એનું માર્ગદર્શન મેળવી લેવું જોઈએ. બિલકુલ, બહુ સરસ માહિતી આપી, બહુ સરસ જાણકારી આપી. અને માલાવાર લીમડાને માલાવાર લીમડો એટલા માટે કહેવામાં આવે છે કે માલાવાર હિલ્સના નજીક મોટા ભાવે જોવા મળે છે. કહી શકાય કે કેરાલા કેની આસપાસ ઉગતો હશે? હા, સાઉથ ગુજરાતમાં વધારે ઉગે છે અને યહાનો સ્થાનિક ઝાડ નથી. થોડીક જે છે કુદરતી રીતે આપણે વલસાડ અને ડાંગના જંગલોમાં થોડા આવેલા છે, પણ બહુ વધારે યહાના નેટિવ ઝાડ નથી. પરંતુ સરસ વાત કરી. આગળ આપણે વાત વિસ્તારમાં જી, આ વિસ્તારમાં જે લોકોએ પાસ્ટમાં માલાવાર લીમડા ઉગાયા છે એને સારી વધ મળેલી છે અને કપાયા પણ છે, જેથી લોકો જે છે માલાવાર લીમડા લગાવવા પાછળ આગળ બઢ્યા છે અને બઢવા જોઈએ. પણ દરેક જગ્યા નહીં, દરેક જગ્યાએ બહુ સરસ વાત કરી. આજ મુદ્દે આગળ પણ આપણે ચર્ચા કરવી છે. શરદભાઈ આપણી સાથે ધોળકાથી જોડાયા છે. શરદભાઈ સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. અચ્છા, મારે પૂછવું છે જી કે અમારું ધોળકાની આગળ કોટ ગામ છે, તો અમારા વિસ્તારમાં પાણી 40-50 ફૂટ પાણી મળી જાય છે બોરનું, અને કેનાલ નું ભાઈ કોઈક વાર કેનાલ આવી જાય છે, તો અમારે 4-5 મહિના માટે પાણીની તકલીફ પડે છે.
તો બોરનું થોડું કાળાશ વાળું પાણી હોય તો કયા અમારે વૃક્ષોને માપક આવે? ઓકે, પાણી થોડુંક ક્ષાર વાળું હોય તો કયા વૃક્ષો તેઓ વાવી શકે? મારા મંતવ્ય એ છે કે સ્થાનિક રીતે જે વૃક્ષો છે, મને લાગે છે બાવળા માટે દેશી લીમડા બહુ સારી જાત છે, જેને વાવી શકે. જેને આપણે ગોરસ આમલી કહીએ છીએ, ગોરસ આમલી એ સારી આવક આપી શકે. પછી જામુન બહુ સારી આવક આપી શકે. અચ્છા, જામુન ખરાશ ખૂબ બરદાસ્ત કરે છે એટલે સારી આવક આપી શકે છે. એટલે એવા વૃક્ષો પર પસંદગી કરવી જોઈએ જે ખરાશ બરદાસ્ત કરી લે. બિલકુલ, બહુ સરસ આપે આ પ્રત્યુત્તર આપ્યો. અહીંયા મહત્વનો સવાલ એ છે કે દર્શક મિત્રો, જ્યારે ખેડૂત મિત્રો આપ વિચારો છો કે ફક્ત અનાજ ઉગાડવું કે શાકભાજી ઉગાડવું એવું નથી, અનાજ શાકભાજી કે ફૂલોની ખેતી તો આપ કરી જ શકો છો, પરંતુ એટલી જ સારી આપ જો વૃક્ષોની ખેતી કરો છો તો ઓછી મહેનતે વધારે સારું વળતર આપ ચોક્કસથી મેળવી શકો છો. આ જ મુદ્દે આગળ પણ આપણે ચર્ચા કરીશું આ બ્રેક બાદ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. કૃષિ યાત્રામાં આજે આપણે વાત કરી રહ્યા છે વૃક્ષોની ખેતી અને તેનાથી કઈ રીતે આપણે આવક વધારે પ્રાપ્ત કરી શકાય તેની, જે પ્રમાણે મણિભાઈ સાથે આપણે ચર્ચા કરી રહ્યા છે. ફરી એકવાર હું ટૂંકમાં પરિચય આપી દઉં. મણિભાઈ છે, તેઓ સંચાલક છે માનસી બાયો વર્મીટેકના, અને તેવી જ રીતે રિટાયર્ડ આઈએફ ઓફિસર ડૉક્ટર જગદીશ પ્રસાદ પણ આપણી સાથે છે, અને તેમની પાસેથી આપણે આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી રહ્યા છે. આગળ જો વાત કરવામાં આવે તો મણિભાઈ આપની પાસે આવવા માંગુ છું, ખાસ કરીને સરગવાની ખેતી છે એનું પણ છેલ્લા કેટલાક સમયમાં મહત્વ વધ્યું છે, નહીં માત્ર તે ખાવા માટે પરંતુ ખાવા ઉપરાંત પણ તેના ખૂબ જ ફાયદા છે. આયુર્વેદિક દવા તરીકે પણ તેનો ઉપયોગ થાય છે, ક્યાંક જે એનો પાવડર બને છે એ પણ એટલો જ મદદરૂપ થાય છે. એવું સાંભળ્યું છે કે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ત્યાંના લોકો રોજે રોજ ત્યાં જે દાળ કે સંભાર બનતો હોય એમાં પણ તેનો એટલો જ ઉપયોગ કરતા હોય છે. શું વાત સાચી છે? ના, આપની વાત 100% સંપૂર્ણ સાચી છે, પણ આપણે ત્યાં મોટે ભાગે ગુજરાતમાં એક સરગવાની સિંગોને જ સરગવો માનતા હોઈએ છીએ. પણ તમને કદાચ નવાઈ લાગશે કે ગુજરાતમાં સિંગોના સિવાય બીજું વપરાતું નથી. જ્યારે દક્ષિણ ભારતમાં કેરળ તમિલનાડુ બાજુ સિંગો કરતાં પણ એના પાંદડા છે ને એ ખૂબ જ ગુણકારી છે. નવું આપણા ઔષધિય વનસ્પતિ બોર્ડ મારફતે સંશોધન કરવામાં આવ્યું ગુજરાત જીએમપીબી મારફતે, ત્યારે એવું જાણવા મળ્યું કે ખેડૂત મિત્રોને પણ નવાઈ લાગશે કે સરગવાના પાનમાંથી 280 કરતા વધારે જાતને ઉત્પાદનો બને છે. બહુ સરસ વાત કરી. 309 કરતા પણ વધારે બીમારીમાં સરગવાના પાન કામ લાગે છે. ટૂંકમાં શરીરની ઉર્જા વધારવા માટે, શારીરિક ક્ષમતા વધારવા માટે આપણે ત્યાં મોટા ભાગે એવું સમજવામાં આવે ગુજરાતમાં કે ભાઈ સાંધાના દુખાવો થતો હોય તો સરગવાની સિંગો ખાવી, પણ સરગવાના પાનમાં સિંગો કરતા ઘણા બધા ઔષધિયો રહેલા છે. તમને નવાઈ લાગશે કે સરગવાના પાનમાં સફરજન કરતા 5 ગણું વિટામિન એ છે, દૂધ કરતા 4 ગણું કેલ્શિયમ છે, કેળા સફરજન નારંગી કરતા 7 ગણું વિટામિન સી સરગવાના પાનમાં છે. મોટા ભાગના આપણા ગુજરાતી મિત્રોને ખબર નથી હોતી, આપને કદાચ નવાઈ લાગશે. જાણકારીનો અભાવ છે. હા, જાણકારીનો ખૂબ જ અભાવ છે. અમે 3 વર્ષ પહેલા ઔષધિય વનસ્પતિ બોર્ડ મારફતે ગુજરાતની તમામ શાળાઓમાં તેમજ આંગણવાડીમાં એક પ્રોગ્રામ ચલાવવામાં આવેલો, આપણે ત્યાં જે કુપોષિત બાળકો છે એમને ફરજિયાત સરગવાના પાન એના ખોરાકમાં જાય એવો એક અભિયાન પણ ચલાવવામાં આવેલું. એટલે ખાસ કરીને જે દર્શક મિત્રો સાંભળતા હોય એને એટલું તો કરજો જ કે આપણે ઘર આંગણે એકાદો સરગવો ઉછેરીને એના પાંદડા ઉપયોગ કરવામાં આવે તો એ સિંગો કરતાં ઓછામાં ઓછું 10 ગણી વધારે ફાયદાકારક છે. નાના બાળકો ભણતા હોય કે જન્મેલા બાળકો હોય એના રોજબરોજના ઉપયોગમાં જો સરગવાના પાન ખાવામાં આવે ને તો આપણું ગુજરાત, આવતીકાળનું જે ગુજરાત છે એ સમૃદ્ધ તો બનશે પણ તંદુરસ્ત ગુજરાત બની શકે. કહેવા માંગતા હતા? હું 2 વાત કહેવા માંગુ છું. એક તો મેલિયા ડુબિયા એનો જે બજાર છે એ બલ્લીના રૂપમાં કે ગોલ રૂપમાં થવાનો નથી. અચ્છા, એટલે એનો બજાર મેં એ વિનિયર તરીકે જવાના. જ્યારે વિનિયર તરીકે ઝાડ જાય તો એને મોટા થડ જોઈએ. અચ્છા, અને મોટા થડ વિકસિત કરવા માટે જેમ મણિભાઈ પટેલે વાત કરી કે મોટા અંતરે વાવવું બહુ જરૂરી છે. એટલે 4 મીટરથી 5 મીટર, મારા તો માનવું છે કે 5 મીટરનું અંતર હોવું જોઈએ, 15 ફૂટ. હા, ત્યારે તમને સારી આવક મળશે. નહીં તો મોટા ભાગે શું થશે કે વિનિયરવાળો પોર્શન ઓછું થશે અને ફાયરવુડમાં વધારે જશે.
અને ફાયરવુડમાં જાય તો ઓછી આવક થવાની, પૂર્ણ વિકાસ નહીં થાય, પૂર્ણ વિકાસ નહીં થવાનો. બીજું, મણિભાઈ પટેલ જ્યારે વાત કરતા હતા સરગવાના ગુણ બાબતે, ઘણા આંગણવાડીઓ અને સ્કૂલોમાં સરગવાના ઝાડો છે નહીં હોય તો વાવવામાં, ઉગાવવામાં, છોડ બનાવવામાં વાર લાગતી નથી, છ મહિનામાં પત્તી આપવાનું ચાલુ થઈ જાય. જો મીઠા લીમડાની જેમ સરગવાની પત્તી તોડીને નાખી દઈએ અને પાછો ખાતા સમય નીકાળી દઈએ તોય પણ એના લાભ મળતા તાત્કાલિક ચાલુ થઈ જાય, એટલે ફલીનો ઇંતજાર કરવાની જરૂર નથી. તો એ હું કહેવા માંગતો છું. બહુ સરસ વાત કરી આપે. ફરી એકવાર મણિભાઈ આપની પાસે આવવા માંગુ છું. આપણે એક વાત કરી સરગવાની, એવું જ એ કહેવાય છે બાંબુ, બાંબુ એટલે આપણે એમ કહેવાય છે કે આમ ભલે મોટું જ ઉગે છે, ઝાડની જેમ ઉગે છે, પરંતુ એ ઘાસ કહેવાય છે. તો કેટલા કન્ફ્યુઝન રહ્યા હોય છે કે એ ઝાડ છે કે ઘાસ છે, એક વસ્તુ આ છે. બીજું મારે એ જાણવું છે કે બાંબુમાંથી ખાસ કરીને વેલ્યુ એડિશન કઈ રીતે થઈ શકે અને તેમાંથી ખેડૂતો અથવા તો જે ગ્રામ્ય જીવનમાં જે લોકો રહે છે તે લોકો તેનો ઉપયોગ આવકના ઉપાર્જન માટે કઈ રીતે કરી શકે. બહુ જ સરસ તમારો સવાલ છે. અત્યાર સુધી આપણે મોટાભાગના કાયદાકીય અને વન વિભાગ તરફથી તેમજ ખેડૂતોના અને તમારા સમજમાં એવું હતું કે ભાઈ વૃક્ષ ઝાડ આ વાંસ છે તે વૃક્ષ છે. હકીકતમાં ગયા વર્ષના બજેટમાં આપને ખબર હોય તો સરકારે 1290 કરોડ રૂપિયા બાંબુ મિશન માટે ફાળવેલા છે. બિલકુલ. એનું કારણ સ્પષ્ટ છે કે આપણે ત્યાં વાર્ષિક 4000 કરોડ રૂપિયાની અગરબત્તી માટે, અગરબત્તીને સળી બનાવવા માટે 4000 કરોડ રૂપિયાનું વાંસ આપણે બહારથી આયાત કરીએ છીએ. એના કરતાં પણ વધારે આપણે પતંગ બનાવવાની જે પટ્ટીની સળી નીકળે છે ને એ પણ આપણે બહારથી વિદેશથી લાવીએ છીએ. હવે સરકારશ્રીએ બહુ સરસ યોજના મૂકી છે. બાંબુની આ બે વાત થઈ, પણ આપણે આશ્ચર્ય થશે અત્યારે તો આધુનિક ઘણી બધા જે ફર્નિચર બને છે ને, પ્લાયવુડ બનાવવાની ઘણી બધી ફેક્ટરીઓ થઈ ગઈ છે. પછી એમાંથી ઇથોનોલ બને છે બાંબુમાં. જૂના જમાનામાં આપણે લોકો એને પેલા બાય પ્રોડક્ટ અત્યાર સુધી ટોપલા ટોપલીને એવું બનાવતા હતા, પણ અત્યારે તો તમને જોવો તો ડાંગ બાજુ અમારે વઘઈમાં એક સરસ મજાનું આપણા વન વિભાગ તરફથી 2-3 ગામડાઓમાં, આંબાપાડા છે, વઘઈની બાજુમાં એવા 4-5 ગામડા છે, ત્યાંના લગભગ 400થી વધારે ત્યાંના શ્રમિકો છે, આદિવાસી લોકો છે, એ ફક્ત વાંસની અલગ અલગ જાતના રમકડા બનાવે છે, એને વિદેશ મોકલવામાં આવે છે. એટલે વાંસમાંથી એક્સપોર્ટમાં પણ આપણે કહી શકાય કે એક વિદેશી હુંડિયામણ કમાવામાં પણ એટલો જ મહત્વનો ભાગ ભજવાનું જે કામ છે તે આ બાંબુ કરતા હોય છે. દર્શક મિત્રો, આગળ આપણે ઘણી બધી ચર્ચા કરવી હતી પરંતુ અહીંયા સમયની મર્યાદા છે. અધરવાઇઝ મહત્વની બાબત એ છે કે આપણે બાંબુની જે રીતે વાત કરી, સરગવાની જે રીતે વાત કરી, સરકારની સહાયની પણ કેટલીક આપણે વાત કરવી હતી, ચંદનની ખેતીની વાત કરવી હતી, પરંતુ એક બાબત બહુ સ્પષ્ટ છે કે જેવી રીતે અનાજની ખેતી આપણે કરીએ છીએ તેવી જ રીતે જો વૃક્ષની ખેતી કરવામાં આવે તો ખેડૂત છે ક્યારેય દુઃખી નહીં રહે, ખેડૂત છે હંમેશા સમૃદ્ધિ તરફ આગળ વધશે, એ બાબત ચોક્કસ છે, એ બાબત નક્કી છે. ડૉક્ટર જગદીશ પ્રસાદ, આપે આ ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો સાથે જ મણિભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર, આપે આ ચર્ચામાં ભાગ લીધો અને કૃષિ યાત્રામાં જે અમારા દર્શક મિત્રો છે, ખેડૂત મિત્રો છે, તેમને ખૂબ જ સટીક માહિતી આપી તે બદલ. તો દર્શક મિત્રો, કૃષિ યાત્રામાં આજે બસ આટલું જ. આવતા અંકમાં નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.